નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તમામ મિત્રો માટે સારી અપડેટ લઈને આવ્યો છું, સારા સમાચાર લઈને આવ્યો છું. હજુ પણ બે દિવસ બાકી છે. જે પણ મિત્રોએ ગુજરાત હાઈકોર્ટ ભરતીના ફોર્મ ભર્યા નથી તો વહેલી તકે ભરી લેવા વિનંતી, કેમ કે તારીખ 15 છેલ્લી હતી જેને એક્સટેન્ડ કરીને 18 કરવામાં આવી છે. આ ઉપરાંત 20-22 જૂન સુધી કરેક્શન વિન્ડો પણ ઓપન થશે, જ્યાં તમે કોઈ ભૂલ હોય, તમને ખબર હોય તો કરેક્ટ પણ કરી શકો છો. સમયનો વેસ્ટ ના કરતા આગળ વાત કરીએ આજની વિડીયોમાં બેંક ઓફ બરોડા ભરતીની. દોસ્તો, બેંક ઓફ બરોડાની અંદર વિવિધ 627 જગ્યા ઉપર ભરતી આવી છે, જેમાંથી 460 કાયમી ભરતી છે. જોકે અહીંયા મને લાગે છે લખવામાં મિસ્ટેક થઈ છે, 12 જૂન સુધી અરજી કરી શકાશે. પરંતુ તમે નીચે જશો તો બેંક ઓફ બરોડાએ અલગ અલગ 627 જગ્યા ઉપર જે ભરતી જાહેર કરી છે એમાં કરાર આધારિત 168 અને 459 કાયમી ભરતી છે. ઉમેદવારો તે માટે 2 જુલાઈ સુધીનો ઓનલાઈન અરજી કરી શકાશે. તો જોઈ શકો છો તારીખ 2 જુલાઈ છેલ્લી છે. પરીક્ષા માટે જનરલ કેટેગરી ઓબીસી ડબલ્યુએસ આવતા ઉમેદવારો ₹600 અને તે સિવાય કેટેગરી ઉમેદવારો ₹100 ફી ભરવાની રહેશે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવ્યા. ભરતી અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની ગણતરી 1 જૂન 2024 કરાશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો નિયત અનુસાર ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 50 વર્ષ રાખવામાં આવી છે, તે પ્રમાણે છૂટછાટ રહેશે. તો બેંક ઓફ બરોડાની અંદર આજે ભરતી આવી છે તે આઈટી, એમએસએમઈ, ડબલ્યુએમએસ, કેશ મેનેજમેન્ટ વિભાગ, ડિજિટલ વિભાગ એમ વિવિધ વિભાગોની અંદર ભરતી રહેશે. તો જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો વહેલી તકે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી લેવા વિનંતી. માહિતી ગમી હોય તો આપણી આ વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો. ફરી વાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય.